નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. ચાલો બાળકો, આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 9 કદર દોલત પર પાર્ટ 5 વિશે તમને સમજૂતી આપીશ. ઓકે, હવે તમે તમારી ટેક્સ્ટ બુક ખોલો. તમે તમારી ટેક્સ્ટ બુક ખોલો, એમાં પેજ નંબર 15 બરાબર છે, એની ઉપર આવો. એમાં પહોંચી જાઓ કે વાલાએ કોસવાળું કેળિયું પહેર્યું. વાલાએ કોસવાળું કેળિયું પહેર્યું. હવે તમને મનમાં પ્રશ્ન થશે કે કેળિયું એટલે શું, કેળિયું એટલે શું? તો કેળિયું એટલે પેલા રબારી છે, ભરવાડ છે, એ લોકો છે એ કેળિયા પહેરતા, એટલે આમ દોરીએ બંધાઈ જાય એવું પડવું ગરખું બરાબર. તો તમે અત્યારે તો લગભગ ઓછા જોવા મળે છે, પણ નવરાત્રિમાં, નવરાત્રિનો ઉત્સવ હિન્દુ લોકોમાં આવે છે, તેમાં ખાસ કરીને કેળિયા પહેરેલા હોય છે બરાબર. તો એને કેળિયું કહેવામાં આવે છે. માથે પાઘડી મૂકીને સિપાઈ ઘોડે ચડ્યો બરાબર છે. માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. વાલો કેસર્યો છે એ સિપાઈની સાથે ઘોડામાં બેસી ગયો. પાઘડી એટલે માથા ઉપર પહેરવાનું એક ટોપી છે, પાઘડી છે, એ બધા માથા ઉપર પહેરવાનું વસ્તુ છે બરાબર. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો આવીશ, ઉપાધિ કરતા નહીં. જાતા જાતા આઈ, આઈ એટલે કોણ? વાલા કેસરિયાના ઘરવાળા બરાબર છે, એના વાઈફ, એના વાઈફ છે. અને કહેતા ગયા કે સાંજે પાછો આવીશ, ઉપાધિ કરતા નહીં. ઉપાધિ એટલે ચિંતા, ટેન્શન, એ કરતા નહીં એમ કહે છે. જગદંબા તમારી ભેટ કરે એટલે આઈ શું કહે છે કે જગદંબા. જગદંબા એટલે આપણે જે માતાજીની પૂજા કરીએ છીએ એને જગદંબા કહેવામાં આવે છે બરાબર છે. જે શક્તિ છે, શક્તિ સ્વરૂપે માતાજીને પ્રસન્ન થાય છે તેને જગદંબા કહેવાય. તો કે જગદંબા તમારી રક્ષા કરે એમ. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુભાની કચેરીના પૂગ્યા. બપોર ટાણે એટલે બપોરના સમયે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુભાની કચેરીમાં પૂગ્યા. સિપાહીઓ છે એ વાલાને લઈને સુભાની કચેરીમાં આવ્યા. હવે એમ કહે છે કે ટાગડોળે રાહ જોતા સુભાઈએ વાલાને પગથિયા ચડતો જોઈ દોટ દીધી. કાગડોળે રાહ જોતા સુભાઈએ વાલાને પગથિયા ચડતો જોઈ દોટ દીધી. કાગડોળે એટલે આતુરતાથી, આતુરતાથી રાહ જોતા હોય તો વાલાએ ને જોઈ અને સુભાઈએ દોટ દીધી એટલે એની સામે દોડીને ગયો. આવો આવો વાલા કેસરિયા, આવો આવો કેસરિયા બોલતા વાત ભરી લીધી એટલે એને હગ કર્યો, એને ભેટી પડ્યો એમ. વાલો કેસરિયો ઘણી ગુંજાણું, વાલો કેસરિયો ઘણી ગુંજાણું. મનમાં એમ થયું કે આ મને કેમ આમ કરતો હશે, મને તો સમજાતું નથી. આ તે સુભો મારી ખેકડી કરે છે કે આ સુભો મારી મજાક કરે છે. ખેકડી એટલે મજાક, મીન્સ કે જોક. આ મારી જોક કરે છે કેમ કે હું આટલો નાનો માણસ, એ એટલો મોટો માણસ, મને તેડવાયો અને મને ભેટી ગયો. શું બાવડું પકડીને પડખો પડક ગાદી માટે માથે બેસાડી સુબો બોલ્યો. બાવડું પકડી, હવે બાવડું એટલે શું? તમારા મનમાં પ્રશ્ન થશે કે બાવડું એટલે શું? તો આ હાથ છે, આ હાથ છે એને બાવડું કહેવામાં આવે છે બરાબર છે. પકડીને પડખો પડક બરાબર છે, એની બાજુમાં જેમ, નેક્સ્ટ બાજુમાં પડખો પડક એટલે બાજુમાં ગાદી માથે બેસાડી બરાબર. ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો, કે કેસરિયા મને ઓળખ્યો બરાબર. હવે અહીંયા સુધીના શબ્દો ક્યાં કહેવા? ભેર, એટલે બોલે છે ને કે જગદંબા તમારી ભેર કરે એટલે જગદંબા તમારી મદદ કરે, સહાય કરે. કસવાળું કેળિયું અને દોરીવાળું અંગળખું ઉપરનું વસ્ત્ર હતું એ. હવે ઉપાધિ એટલે ચિંતા, ઉપાધિ એટલે ચિંતા. હવે પછી ના ક્યાં શબ્દો આવે છે? મનમાં થયું, સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે. વાલા કેસરિયાને લાગે છે કે સુબાને કંઈક ગલત ફેમી થઈ ગઈ છે, કંઈક ખોટું સમજાણું છે. પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. પણ વાલાનો સ્વભાવ કેવો હતો? શાંત બરાબર છે, ઠરેલ દિલનો, એ કાંઈ બોલ્યું નહીં. એમ જોવે છે કે આગળ કાંઈ શું થાય છે એ આપણે જોઈએ. મૂંગા થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીખ માંડી સુબો બોલ્યો. મૂંગા થઈને, વાલો કેસરિયો મૂંગો થઈને જ બેઠો બરાબર. તો ભરી કચેરીમાં એની તારીખ માંડી એટલે તારીખ એટલે વખાણ. એટલી બધી રાજ્યસભા હતી એનામાં એના વાલા કેસરિયાના વખાણ કર્યા. જો સુબો બોલે છે એટલે રાઘોબા બોલે છે.
વાલા કેસરિયા તો તમારી આબરૂનો રખેવાડજો. આબરૂ એટલે રેપ્યુટેશન, આબરૂ એટલે રેપ્યુટેશન. તું મારી રેપ્યુટેશનનો રખેવાડજો કે તે મારી આબરૂનો રક્ષા કરી છે. તે દિવસે કેરિયેથી વાસરી છોડી ને 500 રૂપિયા ન ચૂકવ્યા હોત તો હું અમરેલીનો સુબો ન હોત. તે દિવસે કેરિયેથી વાસરી છોડી એટલે કે તારા પર્સમાંથી જો તે 500 રૂપિયા ન ચૂકવ્યા હોત તો હું આજે અમરેલીનો સુબો હોત નહીં. હવે મને ઓળખ્યો રાઘોબા, એમ કે છે હવે મને ઓળખ્યો રાઘોબા. તે દિવસે તે મને 500 રૂપિયાની સહાય કરી હતી તો અહીં રાઘોબા. આજે અમરેલીનો સુબો છું, બોલ તારી શી કદર કરું, એ તારી શું મદદ કરું, તારી કદર કેવી રીતે કરું, તારું ઋણ છે એ કેવી રીતે ચૂકવું, હું આ અમરેલીનો આજે સુબો છું. હવે રાઘોબા બોલે છે, મારી કદર મારા મોઢેથી બોલાવો એટલે આવું કે હું મારા વખાણ જાતે કરું. નાની માણસો છે એ પોતાના વખાણ ક્યારેય જાતે કરતા નથી, જે સજ્જન માણસો છે એ પોતાના વખાણ જાતે કરતા નથી. જે ગાંધીજી ક્યારેક એના વખાણ છે જાતે કર્યા હતા, નહોતા કર્યા, બરાબર છે? તો એ કેવા કહેવાય, સજ્જન માણસ કહેવાય. વલ્લભભાઈ પટેલ છે એને પોતાના વખાણ ક્યારેય જાતે કર્યા હતા, નહોતા કર્યા, તો એ સજ્જન માણસ કહેવાય. એટલે વાલો કેસરિયો પણ બહુ સારો માણસ હતો, એને પોતાના જાતે વખાણ કરાય કોઈ દી ના કરે. અરે હું શેર શુદ્ધ મરાઠો છું, શેર શુદ્ધ એટલે કે હું પણ મારા માટે કેટલી બધી શક્તિ છે, મરાઠો છું. કદર કરવાનો વારો આવે ને કદર કર્યા વિના રહું તો મલક મને ફટ કહે કે મારો વારો કદર કર. હવે મારી પોઝિશન એવી છે કે હું તમારી કંઈક મદદ કરી શકું, બરાબર? તો હવે મારો વારો તમારી મદદ કરવાનો આવ્યો છે, હવે હું મદદ ના કરું તો મલક એટલે આ વિસ્તાર છે, બરાબર છે, એ વિસ્તાર મને ફટ કરે એટલે કે મારો તિરસ્કાર કરે, બરાબર. માગી લે કેસરિયા, એમ કે માગી લે કેસરિયા, તારે જે જોઈ માગી લે. વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે, વડોદરા રાજ્ય છે એના મારી ઉપર, કે વડોદરા પરના જિલ્લાનું એક મોટું નામ એ શું હશે, મોટા પરવના મીન્સ કે તાલુકાનું, બરાબર. એટલે એની માથે ચારેય હાથ છે કે વડોદરાનો રાજા છે એ મને મારી એને મને ઘણું બધું આવ્યું છે, તું માગ્યા છે. રાજમાં મારો પડ્યો બોલ જીલાય છે, હવે રાજમાં મારો પડ્યો બોલ જીલાય છે એટલે કે હું બોલું અને રાજા મને આપી દે છે. હવે તમારે જો સમજવું હોય તો હું એમ કહું કે ભારત આપણો દેશ છે, બરાબર છે, એમાં જુદા જુદા રાજ્યો છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, એવા બધા જુદા જુદા રાજ્યો છે. દરેક રાજ્યમાં એક એક મંત્રીઓની નિયુક્તિ કરી છે, બરાબર છે. હવે આપણા મંત્રી છે એ જઈ અને વડાપ્રધાનને કહે કે મારે આ મારા રાજ્ય માટે આટલી સહાય જોઈએ છે, તો આપણો જે વડાપ્રધાન છે આપણા એને આપી દે, તો શું કહેવાય કે રાજમાં એનો પડ્યો બોલ જીલાય છે. ઓકે, તો આવું જ કાંઈ છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભની ટેરે માગવાના બોલાવ્યાને, કે અમીરાતમાં એટલે પોતાની પાસે તો ઘણું બધું હતું અને પોતે તોય પણ એ ઉછરેલા કેસરિયાની જીભના ટેરવે એટલે પોતે કંઈ બોલ્યો નહીં, માગવાના બોલાવ્યા નહીં. પછી રાઘુબા એમ કહે છે કે એલા તાંબાનું પતરું લાવો. હવે તાંબુ એટલે શું, બરાબર છે, તો તાંબુ એટલે એક ધાતુ છે, માનો કે લોખંડ છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, એવી ધાતુ છે તાંબુ. કેસરિયાના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું, કેસરિયા કબાટ કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણ, એમાં એક લેખ લખાણ, ગાયકવાડ તાંબાનું એટલે ગાયકવાડના નીચેનું વરણી ગામવાળા કેસરિયાને યાવચંદ્ર દિવાકર બક્ષીસ, એટલે કે ગાયકવાડ યાવચંદ્ર દિવાકર. હું સમજાવું છું કે ગાયકવાડ તાંબાનું વરણી ગામ એટલે ગામ આખું છે એ કેસરિયાના નામે કરે છે. યાવચંદ્ર દિવાકરો બક્ષીસ એટલે કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી એને હું આપું છું એમ. તિથિ અને તારીખની રાજની મોહર લગાવી, તિથિ અને તારીખ એટલે કે આ તારીખથી આ ગામ એનું એટલે કે એ ગામના જે કર આવે એ વાલા કેસરિયાને લેવાનું એમ રાઘોબાએ હુકમ કર્યો, બરાબર. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી ઉગાડ્યો. એ કેસરિયાને કોઈ ગુનો નથી કર્યો તે તેડી એવા, પણ એને આપવા માટે તેડી એવા હતા, બરાબર છે. તો એને માન સહિત ગરણી ગામ ઉગાડ્યો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. વંશજો એટલે લાઈનેજ, બરાબર.
અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે, એટલે કે અમરેલી જિલ્લાનું ગરણી ગામ છે. આજે પણ ત્યાં કેસરિયાના વંશજો વસે છે, બરાબર. તો અહીંયા તમારો કદર પાઠ છે એ પૂર્ણ કરું છું. આમાં જે જે તમારે શિખામણો લેવાની છે એ જીવનમાં ઉતારજો, કે કોઈએ પણ ક્યારે તમારા ઉપર ઉપકાર કર્યો હોય તો એનો બદલો તમારે ચૂકવવાનો, બરાબર છે. વેરની સામે વેર ન રખાય, પણ કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તો એ ઉપકારનો બદલો આપણે જીવનમાં ક્યારેક પણ આપણે સમય આવે ત્યારે એને ચૂકવી દઈએ, જેથી કરીને કોઈ પણ લેણું આપણી માથે રહે નહીં. અને એક સજ્જન માણસની જેમ આપણી જિંદગી વીતે એ જ શિક્ષણનો નિયમ છે, બરાબર. થેન્ક યુ. Thank you for joining us.